પંચમહાલના ગોધરામાં બંધ રસ્તાને ખુલ્લો કરવા માટે સ્થાનિકોએ ફરીથી તંત્રને રજૂઆત કરી છે। શહેરના ભૂરાવા વિસ્તારમાં મુખ્યમાર્ગને ખુલ્લો કરવા સ્થાનિકોએ ધારાસભ્યને સાથે રાખી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। તંત્રની અણઆવડતને કારણે ગણેશનગરથી દશામાં મંદિર સુધીનો છેલ્લા 10 વર્ષથી રસ્તો બંધ છે, જેને કારણે 25 જેટલી સોસાયટીના રહીશો અને શાળામાં જતા બાળકોને ભારે હાલાકી પડી રહી છે। સ્થાનિક કક્ષાએ તાલુકા અને સ્વાગત ઓનલાઈનમાં રજૂઆત બાદ પરિણામ હાથ નથી લાગ્યું, જેથી ફરી નિયમ મુજબ બંધ રસ્તાને ખુલ્લો કરવા ધારાસભ્ય સી કે રાહુલજી અને સ્થાનિકોએ માંગ કરી। અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાએ રસ્તાની જગ્યામાં પ્લોટ બતાવી તેની પર બાંધકામની મંજૂરી આપ્યા બાદ રસ્તો બંધ થયો છે। શું હજુ પણ આપ માતા પિતા બનવા માટે રાહ જોઈ રહ્યા છો? ઓએસએસ ફર્ટિલિટી સાથે આપનું માતા પિતા બનવાનું સપનું સાકાર કરો। ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે વિશ્વાસુ અને નિષ્ણાંત અપોઇન્ટમેન્ટ માટે કોલ કરો 9015245245 પર। નંબર 2 માં ગણેશનગરના નાકેથી તો દશામાના મંદિર સુધીનો જે મેઇન માર્ગ ડીપી રોડ છે તેની અંદર પ્રશાસનને વારંવાર ખાનગી પ્લોટના નિકાલ માટે રજૂઆત કરી ચૂકેલ છે, પણ નગરપાલિકા દ્વારા એની કોઈ પ્રકારનો એનો નિકાલ કરવામાં આવે નથી, જેથી ફરી એકવાર પ્રશાસનને ધ્યાને દોરવા માટે સોસાયટીના બધા જે રહીશો છે એ બધા કલેક્ટર સાહેબને આવેદન માટે આવ્યા છીએ।